મિત્રો, આજે આપણે જાણીશું આધુનિક સાહિત્યકાર સીતાંશુ યશશ્ચંદ્ર વિશે, તેમના જીવન પરિચય વિશે અને તેમના સર્જન પરિચય વિશે આજે આપણે જાણીશું. તેઓ આધુનિક સાહિત્યકાર છે અને દરેક પરીક્ષા જીપીએસસી, યુપીએસસી, નેટ, સ્લેટ વગેરે પરીક્ષામાં તેમનો જટાયુ કાવ્ય સંગ્રહ મુકાયેલો છે. એ સિવાય પણ ખૂબ જ અગત્યના છે તો તેમનું સમગ્ર વિડીયો આપ જોવા વિનંતી છે. સીતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી કવિ, નાટ્ય લેખક, અનુવાદક અને શિક્ષણ શાસ્ત્રી છે. તેમનો જન્મ 18/8/1941 ભુજમાં થયો હતો. તેમનું મૂળ વતન પેટલાદ હતું. તેમના પિતા શ્રી યશશ્ચંદ્ર મહેતા કચ્છ રાજ્યના ન્યાયાધીશ હતા. માતા પંકજ નયના બહેન. તેમણે શિક્ષણ વડોદરા અને મુંબઈમાંથી લીધું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બીએ અને એ જ વિષયોમાં 1965 એમએની પદવી પ્રાપ્ત કરી. 1965 થી 1968 સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. 1968 ફુલબ્રાઇટ સ્કોલરશીપ સાથે અમેરિકા જઈ 1970 સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમએની ઉપાધિ મેળવી. ડોક્ટર ન્યૂટન પી સ્ટોલનેસના માર્ગદર્શન હેઠળ નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાંટની પરંપરામાં કલા સ્વરૂપનો વિભાવ એ વિષય પર 1975 પીએચડીનો મહાનિબંધ લખ્યો હતો. તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં નિવૃત્ત અધ્યાપક અને રાષ્ટ્રીય વ્યાખ્યાતા રહી ચૂકેલા છે. સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ રહી ચૂકેલા છે. તેઓ ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકનું સંપાદક કાર્ય હાલ તેઓ કરી રહ્યા છે. સર્જન. તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખાણ લખ્યું છે, પરંતુ તેમનો પુસ્તકો હિન્દી અને અન્ય ભાષામાં અનુવાદિત થયેલો છે. તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલ છે. અસ્તિત્વવાદ તેમની મુખ્ય શૈલી ગણાય છે. સર રિયલ એમની મુખ્ય કવિતાનો વિષય છે. તેમણે 1993 હિન્દી ફિલ્મ માયા મેમસાબની અભિનય વાર્તા લખી હતી, જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી. તેમના કાવ્ય સંગ્રહોમાં છે ઓડિસીનું હલેસુ 1974 બહાર પડે છે. બીજો કાવ્ય સંગ્રહ છે જટાયુ, જો 1986 બહાર પડે છે. મોહેજો દડો 1978, જે સર રિયલ અહેવાલ છે. વખાર 2008 તેમનો કાવ્ય સંગ્રહ બહાર પડે છે. તેમના નાટકોમાં છે જાગીને જોયું તો, બીજું એમનું નાટક છે લેડી લાલ કુંવર, ત્રીજું છે વૈશાખી કોયલ, અસ્વસ્થામાં આજે પણ જીવે છે, ખગ્રાસ, આ માણસ મદ્રાસી લાગે છે, તોખાર, પિયર શેફરના ઇક્વસનું ગુજરાતી રૂપાંતર, કેમ મકનજી ક્યાં ચાલ્યા વગેરે તેમના નાટકો છે. સાહિત્ય કલાના સિદ્ધાંત અને વિવેચન ગ્રંથોમાં છે તેમના રમણીયતાનો વાગ વિકલ્પ 1979 બહાર પડે છે, આસ્યહ સર્ગ વિદ્યહ 2002 આ તેમનો ગ્રંથ બહાર પડે છે. તે ઉપરાંત સીમાંકન અને સીમોલ્લંઘન 1977 વિવેચન લેખોમાં સૌંદર્ય મીમાંસાની શોધ આપેલી છે. સીતાંશુ યશશ્ચંદ્રને મળેલા પુરસ્કારોમાં છે સીતાંશુ યશશ્ચંદ્રને વર્ષ 1987 તેમના કાવ્ય સંગ્રહ જટાયુ માટે તેમને ગુજરાતી સાહિત્ય લેખકનો અકાદમીનો પુરસ્કાર તેમણે મળેલો છે.
1987 માં તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. તે ઉપરાંત 2006 માં તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયેલો છે. તેમને રાષ્ટ્રીય કબીર સન્માન, ઇન્ડિયન નેશન થિયેટર, ગુજરાત સમાચાર પુરસ્કાર, ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. 2017 માં તેમને કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન તેમના કાવ્ય સંગ્રહ વખાર માટે પ્રાપ્ત થયેલું છે, જેમાં 11,00,000 રૂપિયા તેમને મળેલા છે. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, મારી ચેનલ ઉપર અલગ અલગ યુગ પ્રમાણે પ્લેલિસ્ટ આપેલા છે. પ્લેલિસ્ટમાં મિત્રો અનેક સર્જકો, તેમાં જેમ કે આધુનિક સર્જકોમાં તો સુરેશ જોશીથી લઈને તમામ, જેમ કે સીતાંશુ યશચંદ્ર, રઘુવીર ચૌધરી અને વગેરે વિવેચકોના પણ તેમાં વિડીયો આપેલા છે. એવા અનેક સર્જકોના યુગ પ્રમાણેના પ્લેલિસ્ટ મૂકેલા છે, તો પ્લેલિસ્ટ ઉપર જઈને આપ તેમાં ક્લિક કરીને તમામ સર્જકોના જીવન અને કવન પરિચય વિશે પરિચિત થઈ શકો છો. જો આપે લાઈક ના કરી હોય તો લાઈક કરવા, પોતાના મિત્રોમાં આ વિડીયો શેર કરવા વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.